એશિયાની સૌથી મોટી અને અદ્યતન સુવિધાઓથી યુક્ત અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે કિડની પેશન્ટ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ડાયાલિસિસ માટે અદ્યતન સાધનો ધરાવતા કેન્દ્ર શરૂ કરાયા છે, જેના કારણે દર 30 કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સુવિધા ઉપલબ્ધ છે. મુંબઈના ડોક્ટર રચના દ્વારા કિડની પેશન્ટ માટે સંશોધન કરાયું છે, જેમાં કિડની ફેલ્યોર દર્દીએ દૈનિક જીવન કાર્યક્રમોનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત તેવા દર્દીઓએ ઘરમાં રાંધેલો જ ખોરાક લેવો, પોટેશિયમની હાજરી ન હોય તેવા સફરજન, પપૈયું અને જમરૂખ જેવા ફળનો વધારે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ફંડના કારણે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વિવિધ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. વિશ્વમાં સૌથી મોટું મેડિકલ કેમ્પસ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે તાત્કાલિક સારવાર મળી રહે છે. હું એચપી પરમાર છેલ્લા 42 વર્ષથી હિમોડાયાલિસિસમાં એઝ અ ઇન્ચાર્જ તરીકે કામ કરી રહ્યો છું. હું રિટાયર થઈ ગયો પછી મારું કામ જોઈને ડૉક્ટર વિનિત મિશ્રા સાહેબે મને બીજી વખત રીએપોઇન્ટમેન્ટ આપી છે. અત્યારે હું ડાયાલિસિસ યુનિટનું બધું જ કામ સંભાળી રહ્યો છું. જ્યારે હું લગભગ ડૉક્ટર ત્રિવેદી સાહેબ હતા ત્યારે 35 ઠેકાણે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર એ ડાયાલિસિસ યુનિટ બનાવ્યા હતા, એ મારી રાહબડી નીચે બન્યા છે. અત્યારે 45 યુનિટ્સ બની રહ્યા છે, એમાં પણ મારી ટીમ કામ કરી રહી છે. અત્યારે જે અત્યારનો જે પ્રોગ્રામ છે એની અંદર સ્પેશિયલ પ્રોગ્રામ દર્દીઓના કોમ્પ્લિકેશન વિશે જાણકારી મળશે અને દર્દીઓ શું ખાવું જોઈએ, જે દર્દીઓ ડાયાલિસિસમાં છે એ દર્દીઓએ શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ અને કેટલું નમક લેવું જોઈએ, એના માટે બોમ્બેથી PhD થયેલા ડૉક્ટરને બોલાવ્યા છે. એ અત્યારે પોતે લેક્ચર આપી રહ્યા છે અને દર્દીઓ એ લેક્ચર સાંભળીને ખુશ છે. દર્દીઓને ઘણી વખત જ્યારે હું ડાયાલિસિસમાં જ્યારે હું રાઉન્ડ લઉં છું ત્યારે ઘણા દર્દીઓ પોતાના વેઇટ પ્રમાણે વજન નથી વધારીને વેઇટ વધારીને આવે છે અને મારે સમજાવવું પડે છે કે તમે આ ખોરાક લો, આટલું પાણી પીવો, આટલું મીઠું લો. છતાં પણ પેશન્ટો પોતે કે સાહેબ અમને તરસ લાગે છે અને તો બી અમે તમે પાણી પીવાનું કંટ્રોલ કરશો તો પછી અમે જીવીશું કેવી રીતે, એ પ્રમાણેનું મારે બધું સમજાવવું પડે છે. અમે કહીએ ભાઈ તમે જો વધારે તમારું ગળું સુકાતું હોય તો તમે સાકરનો ગાંગડો મોઢામાં રાખો યા તો પોલોની પોપિન્સ મોઢામાં રાખીને ચૂસો અને તમને વધારે એવું લાગે તો ગળા ઉપર તમે મીઠો ભીનો ટોવેલ કરીને, ઠંડો ટોવેલ કરીને વીંટાળી દો તો તમારું ગળું નહીં સુકાય અને પાણીની તરસ તમને ઓછી લાગશે. ઘણી વખત પેશન્ટ એવું કહે છે કે અમે મીઠું પાણી ઓછું પીએ છીએ પણ એ નમક લેતા હોય વધારે, એટલે નમકનો ગુણધર્મ એવો છે કે એ પાણીને ખેંચી રાખે છે, એટલે એનાથી બી. મેરા નામ ડૉક્ટર વિનિત મિશ્રા હૈ, મેં કિડની ઇન્સ્ટિટ્યૂટ મેં ડાયરેક્ટર હું. અચ્છા, આજ કા જો પ્રોગ્રામ હૈ વો બેસિકલી તો કિડની ફેલિયર પેશન્ટ્સ જો હૈ જો ડાયાલિસિસ કે ઉપર ડાયાલિસિસ પર હૈ યા ડાયાલિસિસ પર આને કી તૈયારી મેં હૈ, વો લોગ અપના જીવન કિસ તરહ સે ક્યા ખાએ, કિસ તરહ સે રહે, જિસસે વો એક નોર્મલ જીવન ડાયાલિસિસ કે દૌરાન ઓર ડાયાલિસિસ કે બાદ અપને આપકો ઇસ તરહ સે ઢાલ સકે. યે પ્રોગ્રામ બેસિકલી પેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ હૈ. ઇસમે ડૉક્ટર રચના કરકે હૈ, રચના જસાની જો મુંબઈ મેં હૈ, જો બેસિકલી કિડની કે ડાયટ કિડની કી ડાયટિશિયન હૈ, ઉસમે ઉન્હોને PhD કિયા હૈ. વો કરીબ 500 પેશન્ટ્સ હૈ, જો પેશન્ટ્સ હૈ ઉન લોગો કો સંબોધિત કર રહી હૈ, ઉનકો અપને જીવન કો અચ્છી નોર્મલ બનાને કે લિયે ડાયાલિસિસ પે હૈ યા ડાયાલિસિસ પે આને કી તૈયારી હૈ, વો લોગ ક્યા ખાએ, કિસ તરહ સે રહે, વો સબ ઉનકો બતાએંગે. ઉનકે મન મેં જો ભી પ્રશ્ન હૈ ઉનકા વો ઉત્તર દેકે સોલ્યુશન લાએંગે. યહાં કિડની ઇન્સ્ટિટ્યૂટ કે અંદર 55 મશીન હૈ ઓર 55 મશીન કે અંદર 4,500 ડાયાલિસિસ સે 5,000 ડાયાલિસિસ સાલાના હોતે હૈ. પર હમ લોગો કા ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે સહકાર સે એક પ્રોગ્રામ ચલતા હૈ જિસકા નામ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હૈ. ઉસ પ્રોગ્રામ કે અંતર્ગત ગુજરાત મેં કિસી કો ભી 30 કિલોમીટર સે જ્યાદા દૂર જાને કી જરૂરત નહીં પડેગી ઓર ઉનકા ડાયાલિસિસ હો પાયેગા. યે ગુજરાત સરકાર કે બહુત હી ઉચ્ચ વિચાર હૈ જિસકો હમ લોગો ને ઇમ્પ્લીમેન્ટ
हम लोग इम्प्लीमेंट कर रहे हैं। अभी 45 सेंटर हैं, उन 45 सेंटर में करीब 500 डायलिसिस मशीन हैं और इन सेंटर्स में पिछले 4 साल से हम लोग औसतर 3-3.5 लाख डायलिसिस सालाना करते हैं। ये सारे डायलिसिस फ्री ऑफ कॉस्ट हैं, उनको जो इंटरनेशनल स्टैंडर्ड के हिसाब से दवाएं हैं, उनका डायलिसिस का टाइम है, सब वही सुविधा दी जा रही है। ये प्रोग्राम सारे हिंदुस्तान में एक यूनिक प्रोग्राम है और वो गुजरात के जो पॉलिटिकल सिस्टम और ब्यूरोक्रेटिक सिस्टम की उच्च सोच का परिणाम है। मैडम आपका परिचय दीजिए। मैं मधु कुमारी श्रीवास्तव, मैं दिल्ली से हूँ और पिछले 1 वर्ष से मैं यहाँ पर एडमिट हूँ। एडमिट मीन्स मैं आती हूँ, चेकअप कराती हूँ, डायलिसिस होता है, दवाइयाँ सेट होती हैं और मैं वेटिंग में हूँ ट्रांसप्लांट के। और पिछले 1 वर्ष से मैंने दूसरे हॉस्पिटल और इस हॉस्पिटल का अंतर महसूस किया है, जो कि बहुत ही वाइड है। वैसे तो देश में बहुत सारे हॉस्पिटल्स काम कर रहे हैं और किडनी चूँकि एक बहुत ही तेज़ी से समाज में फैलता हुआ रोग है और कोई भी वर्ग इससे अछूता नहीं है। छोटे वर्ग के लोग तो इसे अफोर्ड ही नहीं कर सकते हैं क्योंकि ये बहुत ही एक्सपेंसिव है डायलिसिस। लेकिन ऐसी सूचना मिलती रहती है कि गुजरात सरकार और अन्य सरकारें भी डायलिसिस के पेशेंट्स के लिए अच्छी योजनाएं ला रही हैं जिससे कि वो इस रोग से छुटकारा पा सकें और उन्हें रिलीफ मिल सके। मुझे भी यहाँ काफ़ी इम्प्रूवमेंट हुआ है और सबसे जो बड़ी बात है, मैं दिल्ली से यहाँ आती हूँ तो एक दिन तो मैं सोती रहती हूँ, इतनी शांति है, इतना वातावरण यहाँ का पॉजिटिव है, यहाँ का स्टाफ इतना अच्छा है, सेवाभावी, कि जहाँ आके आपको लगता है कि आप कहीं ऐसी छाँव में आ गए कि जहाँ धूप नहीं है, यानी रेगिस्तान में जैसे पानी मिल जाए। तो एक दिन तो मेरा इस प्रकार यहाँ बीत रहा है कि मैं एकदम ही शांति में चली जाती हूँ। तो जो यहाँ का माहौल है वो पेशेंट्स के लिए बहुत ही सुखदायी, उपयोगी और सकारात्मक है। जयेश प्रजापति साथे अनेस गुजरात न्यूज़ अहमदाबाद।